શું તમારું વીજબિલ બાકી છે? બાકી હોય તો પણ ન કરો ચિંતા. વોટ્સએપ મેસેજનો ન આપો જવાબ, નહીં તો અકાઉન્ટ થઈ જશે ખાલી. દેશ ડિજિટલ થઈ ગયો છે અને ડિજિટલ થઈ ગઈ છે પેમેન્ટની સિસ્ટમ. પણ ડિજિટલ યુગની સાથે ઠગબાજો ડિજિટલ છેતરપિંડી શરૂ કરી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટના ફાયદા અનેક છે, પણ તેની સાથે ઠગબાજો પણ એટલા સક્રિય છે જે તમારા અકાઉન્ટને પળભરમાં ખાલી કરી શકે છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ છે વસંત પટેલ, જેમને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે તમારું લાઇટ બિલ બાકી છે. રાત્રે આવેલા મેસેજમાં લખ્યું હતું કે સાડાનું પહેલા ન ભર્યું તો લાઇટ કનેક્શન કપાઈ જશે. સ્વાભાવિક છે કે આવો મેસેજ જોઈને સૌ કોઈ ચિંતામાં મુકાઈ જાય, જે બાદ વસંત પટેલે મેસેજમાં આપેલા નંબર પર વાત કરી. આવો એ વાતચીત પણ સાંભળીએ. बोल रहे थे कि आपका कुछ टेक्निकल इशू के कारण ऑनलाइन इलेक्ट्रिसिटी में पेमेंट अपडेट नहीं हुआ है सर, अगर अभी इसको अपडेट नहीं करते हैं तो कनेक्शन जो है वो डिस्कनेक्ट हो सकता है सर आपका. अरे हमारा तो पेमेंट ऑनलाइन हो गया है, कैसे फिर डिस्कनेक्ट होगा? देखिए वसंत जी, मैं बताना चाहूंगा, आपका पेमेंट हो गया है ठीक है ना, लेकिन आपका कुछ टेक्निकल इशू के कारण वो ऑनलाइन इलेक्ट्रिसिटी में पेमेंट अपडेट नहीं हुआ है सर. आपको अगेन कोई भी पेमेंट नहीं करना है, पेमेंट ऑलरेडी हो गया है, वो बिल जो है वो अपडेट नहीं हुआ है. ओनली इलेक्ट्रिसिटी वेबसाइट से उसको अपडेट करना होगा. 2 मिनट का प्रोसेस होता है सर, मैं आपको यहाँ से प्रोसेस गाइड कर दे रहा हूँ, आप अपडेट कर लीजिए ठीक है सर. वीज बिल चुकवाई गयु हशे તો પણ આ ગેંગ કે ટીમ વ્યુઅર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવશે અને તેમાં જે કોડ હશે એ જો ફોન કરનારને આપી દીધો તો તમારા ફોનમાં સેવ બેંક એકાઉન્ટ અને તેના પાસવર્ડ હેક થઈ જશે અને તમારા બેંક એકાઉન્ટ ગમે ત્યારે ખાલી થઈ શકે છે. આ જે ફ્રોડ કરવાવાળા જે ટીમ હોય છે એ તમને તમારા મોબાઈલમાં ત્યાંથી સામેથી ટીમ વ્યુઅર ડાઉનલોડ કરવાનું કહેશે. તમે જો ટીમ વ્યુઅર ડાઉનલોડ કરો અને પછી એનો પાસવર્ડ આપો અને તમારો મોબાઈલ એની ઇન્સ્ટ્રુમેન્ટ સાથે લિંક કરાવો એટલે તમારા બધા જ પાસવર્ડ, આઈડી, બેંક એકાઉન્ટ ડિટેલ, બધા જ મોબાઈલના ડેટા એ લોકો તમારા ટ્રાન્સફર કરી લે. વીટીવીએ વીજબિલના નામે થતી ઠગાઈની મુહિમ ચલાવતા હવે અનેક લોકો સામે આવી રહ્યા છે જેમને પણ આ પ્રકારના મેસેજ આવ્યા છે. અમદાવાદની દિવ્યા ગોલિયાણને પણ આવો મેસેજ આપ્યો હતો. જો કે દિવ્યાએ આ મેસેજ બાદ કોલ કર્યો, પણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા સમજદારી દાખવતા તેમના બેંક એકાઉન્ટ સેફ છે. वो ऑफिसर को कॉल करने से पहले मैंने सोचा कि एक बार लकी जी से पूछ लिया जाए, तो फिर मैंने उनको कॉल किया और उनसे पूछा कि ये जो मैसेज आया है और फिर लाइक ऐसे मुझे मैसेज आया है और ये प्रॉब्लम होने वाली है, तो उन्होंने कहा ये पूरा फ्रॉड है और मेरे को दिन में 10 ऐसे कॉल आते हैं और इसको बिल्कुल भी पे मत करिएगा और ना ही ऐप डाउनलोड करना, क्योंकि ऐप डाउनलोड करेंगे तो मोबाइल का पूरा एक्सेस उन्हें मिल जाएगा, तो आपके पास जो भी ओटीपी जा रहा है और जितनी भी इन्फॉर्मेशन है सारी की सारी उन्हें मिल जाएगी और आपका पूरा कितने भी पैसे वो निकाल सकते हैं. तो मैं फॉर्चुनेटली बच गई क्योंकि मैंने उन्हें कॉल करके पहले पूछ लिया था और मेरे पास एक साइबर सिक्योरिटी लाइक एक्सपर्ट का कॉन्टैक्ट था ऑलरेडी, वरना बहुत सारे लोग हैं जो पे कर भी देते हैं. मैं कीधुं हूँ पेटीएम ने बधुमांथी भरू छूँ रेग्युलर, तो कि नहीं अत्यारे आरबीआई एवं कोई नाम लई ने कीधुं कि अत्यारे बधुं इलेक्ट्रिसिटीनुं आ बधुं पेमेंट चेनल बंद कर्या छे, तो तमे डेबिट कार्ड के क्रेडिट कार्ड एवं कोई वापरो छो? એવું બધું મારાથી મને પૂછવા લાગ્યો અને કે એમાંથી તમે આ ટ્રાન્સફર કરી શકશો, તો મને થોડુંક ડાઉટ થયું એટલે મેં પછી મારા ભાઈબંધ લકીરાસી ઝાલાને ફોન કર્યો અને એને કીધું કે આવું આવું છે, તો એણે મને ચોખ્ખી ના પાડી કે આ બધું કંઈ સાયબર ફ્રોડ જેવું લાગે છે એટલે તું આમાં આગળ વધતો નહીં, તો એ કારણે મારા 6,035 રૂપિયા બચી ગયા. ઓનલાઈન છેતરપિંડી મુદ્દે સાયબર એક્સપર્ટ પણ સાવચેતી રાખવા અને આવા મેસેજને ઇગ્નોર કરવા જણાવે છે. એમની પાસે કોઈ પ્રકારનો ડેટા છે જ નહીં, આ એ લોકો પાસે માત્ર મોબાઈલ નંબરો છે જેમાં એ લોકો હજારો લાખોની સંખ્યામાં મેસેજ કરી રહ્યા છે, જેમાંથી જે લોકો રિપ્લાય કરી રહ્યા છે એવા લોકો જ આમાં ફસાઈ રહ્યા છે. આવું કોઈ પણ પ્રકારના મેસેજથી તમારું કોઈ પણ પ્રકારની વીજળી કપાશે નહીં, એટલે આ બેફિકર રહો, આમાં ડરવાની જરૂર નથી. આવા જે લોકો તમને ફોન તમે જો ભૂલથી કરી પણ દીધો તો એ કેસમાં એ લોકો તમારી માહિતી પરથી જ આખી નવી સ્ટોરી બનાવે છે. તમારે જાગૃત થવાની જરૂર છે, આમાં ડરવાની જરૂર નથી. આવા કોઈ લોકો જ્યારે તમને એમના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા નાખે તો એ ટ્રાન્સફર કરવાની જરૂર નથી.
વીજ કંપનીઓ દ્વારા બાકી વીજબિલ મુદ્દે કોઈ મેસેજ કરવામાં આવતા નથી અને જો આવો કોઈ મેસેજ કરવામાં આવે તો વીજબિલમાં દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. કોઈ વીજ કંપની ક્યારે તમારું બિલ રાત્રે નહીં ભરો તો 9:30 વાગે કપાઈ જશે એવું વોટ્સએપ કે એસએમએસ પર ધમકી આપતી નથી. અમે લોકો તેના માટે જે નોટિસ બિલ હોય છે નોટિસ આપવામાં આવે છે ત્યાર પછી તમારું કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. માટે આવા કોઈ મેસેજથી ગભરાઈને ડિસ્કનેક્ટ થઈ જશે એવું માનીને આવું કોઈ છેતરામણી મેસેજથી દોરવાઈ જવાની જરૂર નથી. આવા અનેક સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને જો તમે તેનો જવાબ આપ્યો અને ફોનમાં વાત કરનારાના કહ્યા પ્રમાણે કર્યું તો તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડતા વાર નહીં લાગે. માટે સતર્ક રહો અને આવા મેસેજથી ગભરાશો નહીં. દીક્ષિત ઠકરાર અને જયેશ ચૌહાણ સાથે પ્રદીપ કાછિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.